કોરોનાની મહામારી નાથવા દિવસરાત ખડેપગે રહી ફરજ બજાવતા દેશના કોરોના યોદ્ધાઓ જેવા કે ડોક્ટર, હોસ્પિટલ સ્ટાફ, સફાઈ કર્મી, પેરામેડિકલ સ્ટાફ તેમજ પોલીસ જવાનો ખડેપગે ઉભા રહીને તેમની ફરજ નિભાવી રહ્યા છે. કુટુંબ તેમજ પરિવારની ચિંતા કર્યા વગર આ મહામારી વચ્ચે તેમની કામગીરી ખરેખર પ્રશંસનીય બની છે. લોકો ઘરોમાં છે ત્યારે આ કોરોના યોદ્ધાઓ લોકોની ચિંતા કરીને ફરજનું પાલન કરી રહ્યા છે. આજે અમારી ટીમે એવી જ એક કોરોના યોદ્ધા ગણી શકાય એવી ખડ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી મધુબેન અનિલભાઈ પ્રજાપતિની મુલાકાત લીધી હતી. મધુબેન પ્રજાપતિ નામની આ મહિલા અત્યારે ગઢ પોલીસ મથકમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. મધુબેન પ્રજાપતિ એક 12 માસની દીકરી છે અને તેમના પતિ અનિલભાઈ તેમની દીકરીને ઘરે રાખીને રમાડે છે. જ્યારે આ બાળકી ભૂખી થાય અને રડવા માંડે ત્યારે તેમના પતિ તેને ગઢ પોલીસ મથકે લાવે છે અને તેની માતા મધુબેન તેને ફીડિંગ કરાવે છે. બાળકી પણ જાણે પોલીસ મથકે આવ્યા બાદ ખુશ થઈ જાય છે અને પોતાની માતા સાથે રમવા માંડે છે. તે દરમિયાન મધુબેન પણ થોડીવાર તેમની દીકરીને રમાડે છે અને ત્યારબાદ તેને ઘરે પરત મોકલી દે છે. પરંતુ જ્યારે આ બાળકીને ઘરે મોકલવામાં આવે ત્યારે આ નાની બાળકી જીદ પર ઉતરી આવે છે અને પોતાની માતા પાસે જ રહેવા માટેની રડીને જીદ કરતી હોય છે. આમ આ પોલીસ કર્મી અત્યારે કોરોનાના મહામારીને લઈ પોતાની દીકરીને સાચવવાની સાથે સાથે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી રહી છે. અમારા સંવાદદાતાએ આ કર્મનિષ્ઠ માતાની મુલાકાત લીધી હતી ત્યારે ફરજ પર કાર્યરત માતાએ શું જણાવ્યું તે સાંભળો. કોરોના મહામારીને લઈ અને આ દેશના જે કોરોના યોદ્ધા કહેવાય કે હોસ્પિટલ સ્ટાફ, પેરામિલિટરી ફોર્સ, ડૉક્ટરો અને પોલીસકર્મીઓ કે જે પોલીસકર્મીઓ પણ દિવસ રાત આ કોરોના મહામારીને લઈ અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. હાલ આપણે વાત કરીએ તો અમે હાલ છીએ ગઢ પોલીસ સ્ટેશનની અંદર. ગઢ પોલીસ સ્ટેશનની અંદર પણ હાલ જે મધુબેન પ્રજાપતિ નામના એક મહિલા પોલીસકર્મી છે તેઓનું પણ એક 12 માસનું બાળક છે અને એ પોતે બાળક ઘરે રડતું હોય એટલે એમના પતિ મહોદય અહીંયા લઈને આવે છે અને તેમને બિડિંગ કરાવે છે. સાથે સાથે વાત કરીએ પોલીસની તો પોલીસ પણ જે ખડે પગે ઊભી રહી છે અને આજે એમની કર્તવ્ય નિષ્ઠા હોય એ પૂરી કરી રહી છે. આપણે મધુ આજે મહિલા કર્મી છે એમને જ પૂછીશું કે એમના બાળક વિશે શું કહે છે. મધુબેન શું કહેશો અને કઈ રીતે તમારા બાળકને તમે સાર સંભાળ રાખો છો? હાલમાં જે આ કોરોના મહામારી ચાલી રહી છે એની સાથે અમે અમારી ફરજ પણ બજાવીએ છીએ અને અમે અમારી માતા તરીકેની ફરજ પણ બજાવીએ છીએ. અને આ અમારું બાળક ઘરે રડતું હોય કે બીજું કંઈ હોય તો ભૂખી થયું હોય તો અમારા પતિ અહીંયા લઈને દર 2-3 કલાકે આવે છે અને એને થોડી વાર રમાડીએ છીએ અને પછી લઈ જાય છે, એને ફીડિંગ કરાવવા માટે લઈને આવે છે. તો આ હતા મધુબેન કે જેઓ કહી રહ્યા છે કે પોતાનું જે આ 12 મહિનાનું જે બાળક છે એ ઘરે રડતું હોય એટલે એમના પતિ મહોદય દર 2 કલાકે અહીંયા લઈને આવે છે અને તેમને તેઓ ફીડિંગ કરાવે છે. એટલે આમ વાત કરીએ આ મહિલા પોલીસકર્મીની તો આ મહિલા પોલીસકર્મી પોલીસ તરીકેની પણ ફરજ નિભાવે છે અને સાથે સાથે એમની માતા તરીકેની પણ ફરજ નિભાવે છે. આમ આ દેશમાં ચાલી રહેલ મહામારી વચ્ચે આવા ઘણા કોરોના યોદ્ધાઓ છે કે જેઓ પોતાની ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરી રહ્યા છે. ગઢથી હું દિનેશ રાણા, બીકેન્યૂઝ ચેનલ.